બદલાતા સમયની સાથે રાજનીતિ અને તેના ધારાધોરણો બદલાયા છે. એક સમયે નરેન્દ્ર મોદી ગુજરાતનું સુકાન સંભાળતા હતા ત્યારે અધિકારીઓ સતત તેમનાથી ડરતા અને ક્યાંય કામમાં કોઈ ચૂક ન રહે તેની તકેદારી લેતા. મોદી દિલ્હીની ગાદી પર આરૂઢ થયા બાદ ગુજરાતમાં અલગ અલગ સુકાનીઓ આવ્યા. એ જ યાદીમાં હાલ સાવ સીધા અને ભગવાનના ભોળા માણસ તરીકેની છાપ ધરાવતા અને દાદાના હુલામણા નામે જાણીતા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ગુજરાતનું સુકાન સંભાળી રહ્યા છે. એવામાં ગુજરાતના કેટલાક ચાલક અધિકારીઓએ એમ હશે કે દાદા તો ભગવાનના માણસ છે, આપણે તેમને ગોળ ગોળ વાતો કરીને ભોળવી દઈશું, પણ આ દાવ ઊંધો પડ્યો અને બાબુઓ બૂમ પાડતા થઈ ગયા. કારણ કે દાદા તો બગડ્યા. આથી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરો, મેયરો અને ધારાસભ્યો બધાનો વારો આવી ગયો. ગુજરાતની આઠેય મહાનગરપાલિકાઓ અને 160થી વધુ નગરપાલિકાઓમાં વિકાસ કાર્યો માટે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં એક કાર્યક્રમમાં અલગ અંદાજમાં જોવા મળ્યા દાદા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું, કામ 2 મહિના મોડું થાય તો ચાલશે, પણ ક્વોલિટીમાં બાંધછોડ નહીં ચાલે. લેટ ચાલશે પણ વેઠ નહીં ચાલે.